અમરોલી ગામ પારસીવાડમાંથી પસાર થતા યુવાનનો મોબાઈલ છૂટવી બાઇકરો ફરાર થઈ ગયા હતા. અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા ખાતે આવેલ સુદામા ચોક પાસેની ખોડિયારનગર સોસાયટીમાં રહેતા નરેશ વિરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અમરોલી ગામ પારસીવાડ પાસેથી પસાર થતા હતા ત્યારે એક મોટરસાઇકલ પર આવેલા બેરી ઢોઈ તેઓના હાથમાંથી મોંઘો દાટ મોબાઈલ છૂંટવી લઈ ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની મોપેડ સાથે રીડા વાહન ચોરને ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે રાંદેર રોડ કોઝવે પાસેથી મોપેડ એક્સેસ લઈ પસાર થતા રીડા વાહન ચોર ઇમરાન ઉર્ફે બાસી મલબારીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી મોપેડ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત. કાપડિયા હેલ્થ ક્લબની બાજુમાં આવેલ વૈષ્ણવ શક્તિધામ મંદિરમાં હેલ્ધી ક્રાઇમ ક્લબ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. સુરતના લાફ્ટર કિંગ કહેવાતા કમલેશ મસાલાવાલા દ્વારા રડવું, રડી પડવું અને રડી શકવું અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. ભટ્ટા રોડ કાપડિયા હેલ્થ ક્લબની બાજુમાં આવેલ મા વૈષ્ણવ શક્તિધામ મંદિરના એસી હોલમાં યોજાયેલ હેલ્ધી ક્રાઇંગ ક્લબના આ કાર્યક્રમમાં લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા સાથે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિર્મલ ચોરૈયા, સાયકાટ્રિસ્ટ ડોક્ટર મુકુલ ચોકસી, સાયકાટ્રિસ્ટ ડોક્ટર તૃપ્તિ પટેલ અને સાયકોલોજિસ્ટ ભાવના રાજા ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા હેલ્ધી ક્રાઇંગ ક્લબ રડવા માટેનું જ એક સ્પેશિયલ અમારું એક ક્લબ સ્ટાર્ટ થઈ છે. પ્રોગ્રામમાં એ હતું કે આપણા મનમાં કેટલી દુઃખ ચિંતા આપણે મનમાં સંગ્રહી રાખીને બેઠા હોઈએ, આપણે જાહેરમાં રડી નથી શકતા, તો અહીંયા ઓપન બધાને માટે રડવા માટે એક સ્ટેજ પ્રોવાઈડ કર્યું છે કમલેશ સરે, કે આપણે આપણી ચિંતા સ્ટ્રેસ બધું યાદ કરીને આપણે રડી શકીએ અને એકદમ રિલેક્સ ફીલ થાય છે અને આપણું દુઃખ હળવું કર થઈ જાય છે. કમલેશ મસાલાવાલા, હેલ્ધી ક્રાઇમ ક્લબ સુરત ફાઉન્ડર છું એનો, અને લોકો જે આજે સ્ટ્રેસ ડિપ્રેશન તણાવમાં જીવી રહ્યા છે એમાંથી બહાર લાવવા માટે, કે લોકો જેમ વખત આવે હસવાનું ચૂકી જાય છે, ભૂલી જાય છે, તો અમારે હાસ્ય ક્લબ પણ શરૂ કરવી પડી અને લોકોને વખત આવે, દુઃખ આવે, તકલીફ આવે ત્યારે રડતા પણ એક શરમ આવે છે કે એક શો બનવું પડે છે કે ભાઈ નહીં ડરશે લોકો શું કહેશે, તો લોકો રડવાનું પણ ચૂકી ગયા છે, ભૂલી ગયા છે. તો એવા લોકોને કે જે જીવનમાં દરેકના જીવનમાં ખુશી અને ગમ તો આવતા જાય છે, પણ જેમ ખુશી આવે ત્યારે તમે આજે દિલ ખોલીને હસો છો, લાફ્ટર ક્લબમાં જઈને રીતે હસો છો, તો એવી રીતે હવે ક્રાઇમ ક્લબમાં આવો અને રડવાનું નોલેજ જાણો, રડવાથી શું ફાયદા છે અને નહીં રડવાથી શું નુકસાન છે એની સાયન્ટિફિક અને રિયલ ટેકનિક બતાવવામાં આવે છે અને લોકો અહીંયા મન મૂકીને રડતા શીખે છે, કે રડતા રહેશું જોઈએ જીવનમાં, દરેકના જીવનમાં તકલીફો આવતી જ હોય છે, તો એને કાઢવા માટે, ટેન્શન મુક્ત થવા માટે દિલ ખોલીને મહિનામાં એક કે બે વખત રડવું બહુ જરૂરી છે, જે હેલ્ધી ક્લબમાં વિનામૂલ્યે લોકો આવીને ટેન્શન મુક્ત થઈને હેલ્ધી અને હેપી થઈને ઘરે જાય છે. વધુમાં હેલ્ધી ક્રાઇમ ક્લબના યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.